કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાનમાં પાઠ 1 ખોરાક ક્યાંથી મળે છે એમાં ભાગ 1 ભણીશું. આપણે દરેક જાણીએ છીએ કે આપણે દરેકને ખોરાકની જરૂર પડે જ છે. શરીરની શક્તિ માટે ખોરાક ખૂબ જ ઉપયોગી છે. તમે આજે ઘરે શું જમ્યા, તમારા મિત્રએ શું જમ્યું હશે તે પણ જાણી લો. શું તમે ગઈકાલે અને આજે એક જ પ્રકારનો ખોરાક જમ્યા? આપણે બધા જ અલગ અલગ સમયે જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ, ખરું ને? એટલે કે કોઈ દિવસ કાંઈ એવું નથી બન્યું હતું કે એકનો એક ખોરાક ખાઈએ, દિવસમાં એકનો એક ખોરાક, દરરોજ એકનો એક ખોરાક, ના. દર વખતે જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. ખોરાકની વિવિધતા તમારા મિત્રોને તેઓ દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેના વિશે પૂછો. ભારતના અન્ય રાજ્યોમાં રહેતા તમારા મિત્રો પાસેથી પણ તમે આવી માહિતી મેળવી શકો છો. તમારી નોંધપોથીમાં બને તેટલા વધુ મિત્રોની આ બધી જ બાબતોની નોંધ કોષ્ટક 1.1માં દર્શાવ્યા મુજબ કરો. અહીંયા તમારે જાતે વિદ્યાર્થી અથવા તમારા મિત્રનું નામ લખવાનું છે અને તે દિવસ દરમિયાન ખાધેલી વાનગીઓ તમારે તમારી જાતે લખવાનું રહેશે. પૂછીને તમે લખી શકો તેને શું ખાધું. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા હોય છે, એટલે કે આપણે કંઈ એક જ પ્રકારનો ખોરાક ખાતા નથી, તેમાં અલગ અલગ પ્રકારનો ખોરાક આવી જાય છે. આ બધી વાનગીઓ શાની બનેલી હોય છે? ઘરે રાંધવામાં આવતા ભાત વિશે વિચારો. આપણે કાચા ચોખા લઈને તેને પાણીમાં ઉકાળીએ છીએ. ભાત બનાવવા માટે ફક્ત 2 જ સામગ્રી કે ઘટકોની જરૂર પડે છે, જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રીઓ વડે બને છે. જેમ કે કોઈ શાક બનાવવું હોય તો તમે જાણો છો શાક માટે અલગ અલગ શાકભાજી તો પહેલાં જોઈએ, પછી ડુંગળી, લસણ, મરચું, મસાલા, ગમે તે જેટલી પણ વસ્તુ તમારે અલગ અલગ એના માટે જોઈએ. આપણને જુદા જુદા પ્રકારના શાકભાજી, મીઠું, મસાલા, તેલ વગેરેની જરૂર પડે છે. પ્રવૃત્તિ 2 કોષ્ટક 1.1માં યાદી કરેલી વસ્તુઓમાંથી કેટલીક પસંદ કરો તથા તેને બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડી તેની તમારા મિત્રો અથવા ઘરના વડીલો સાથે ચર્ચા કરો. તેની યાદી કોષ્ટક 1.2માં કરો. કેટલાક ઉદાહરણો આપેલા છે, થોડી વધારે વાનગી આ યાદીમાં ઉમેરો. એટલે કે તમને અહીંયા અમુક યાદી આપેલી છે એમાં તમારે બીજા ઉમેરવાના છે જાતે. પેલું વાનગી તો રોટલી એટલે કે ચપાતી. શેમાંથી બને તો લોટ અને પાણીના મિશ્રણથી, સાચું ને વિદ્યાર્થી મિત્રો? બીજું દાળ. દાળ કેવી રીતે બને? તો દાળ માટે શું જોઈએ? કઠોળ, પહેલાં તો પાણી, મીઠું, તેલ કે ઘી અને મસાલા, બરાબર? તો આવા બીજા જ તમારે કોઈ વસ્તુ તમે લઈ શકો અને તમારે એની સામગ્રી લખવાની છે. જેમ કે શાકભાજી, તો શાકભાજીમાં શું શું જરૂર પડે એ લખવાનું છે. આપણે શું જોયું? શું આપણને વિવિધ વાનગીઓમાં કેટલાક ઘટકોમાં સમાનતા દેખાઈ? વર્ગખંડમાં ચર્ચા કરો. તો હા, કેટલાક ઘટકોમાં સમાનતા જોવા મળે છે. તમે આ બધા ઘટકો ક્યાંથી આવે છે તો જોશું, ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત, એટલે કે ખાદ્ય સામગ્રી અને આપણને ક્યાંથી મળે છે તે જોશું. કોષ્ટક 1.2માં યાદી કરેલા કેટલાક ઘટકોના સ્ત્રોત વિશે અંદાજ લગાડવો આપણા માટે કદાચ સરળ છે. જેમ કે ફળો અને શાકભાજીઓ આપણને શામાંથી મળે? ફળો શેમાંથી બને? વનસ્પતિમાંથી જ તે ને?
શાકભાજી અને ફળો કોણ આપે? તો વનસ્પતિમાંથી. ચોખા અને ઘઉંના સ્ત્રોત કયા? તમે ડાંગર અને ઘઉંના ખેતરમાં પાકની હરોળો જોઈ જશે, જે આપણને અનાજ આપે છે. એટલે કે ચોખા અને ઘઉંસેમાંથી મને અનાજ, અને અનાજ એ શું છે? વનસ્પતિ છે. અને પછી કેટલાક ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ. દૂધ કોણ ક્યાંથી મળે? ગાયમાંથી, ભેંસમાંથી, ઈંડા, માંસ, મરઘી, ઝીંગા, માછલી વગેરે પ્રાણીઓમાંથી મળે છે. આ આપણો સ્ત્રોત છે. સમજો વિદ્યાર્થી મિત્રો, આ બધા સ્ત્રોતો છે. એટલે કે આપણે એમાં લખવાનું છે કે પ્રાણીઓમાંથી મળે છે કે વનસ્પતિમાંથી. સમજી ગયા? પ્રવૃત્તિ ત્રણ. ચાલો અગાઉ નોંધેલા ખાદ્ય સામગ્રીને લઈ તેના ઘટકો અને સ્ત્રોત, એટલે કે તે શામાંથી મળી આવે છે તે શોધી કાઢીએ. કોષ્ટક 1.3માં કેટલાક ઉદાહરણો દર્શાવ્યા છે. અહીંયા તેની ખાલી જગ્યા ભરો અને કેટલાક ઉદાહરણો યાદીમાં ઉમેરો. તમારે આ કરવાનું છે. તમને થોડુંક બતાવું તો, જે અહીંયા આપણને આપેલું છે ચિત્રો, આ વનસ્પતિ ખેતરોમાંથી આપણને અલગ અલગ ઘઉં અનાજ મળી આવે છે, જ્યારે શાકભાજી, દાળ અથવા મરઘી અને ઈંડાનું ચિત્ર આપેલું છે. જો જોઈએ પહેલાં આપણે ખાદ્ય પદાર્થ. ખાદ્ય પદાર્થ એટલે કે ઇડલી. તો ઇડલી આપણે ખાઈએ છીએ તો એના ઘટકો કયા, એટલે કે શેમાંથી બને, કઈ કઈ વસ્તુઓ જોઈએ ખાદ્ય સામગ્રી? તો ચોખા, અડદની દાળ, મીઠું અને પાણી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે સ્ત્રોત. ચોખા શેમાંથી મળે? વનસ્પતિમાંથી. અડદ અને દાળ વનસ્પતિમાંથી. મીઠું દરિયા કિનારાથી. અને પાણી એ પણ ત્યાં કુદરતી સ્ત્રોત કહેવાય. સમજ્યા? ચિકન કરી, મરઘી, મસાલા, તેલ, ઘી, પાણી. આ જોઈએ તો મરઘી શેમાંથી, એનો સ્ત્રોત કયો? મરઘીનો પ્રાણી, મસાલા, વનસ્પતિ, તેલ, ઘી. તો તેલ વનસ્પતિ અને પ્રાણીમાંથી પણ મળે છે. પાણી, ખીર. તો ખીર માટે આપણે શું જોઈએ છે? દૂધ, ચોખા, ખાંડ. તો દૂધ શેમાંથી મળે? પ્રાણીમાંથી. ચોખા શેમાંથી મળે? વનસ્પતિમાંથી. અને ખાંડ વનસ્પતિમાંથી. એ વિદ્યાર્થી મિત્રો સમજી ગયા? પ્રવૃત્તિ ત્રણ પરથી આપણે સાત તારણ પર આવી શકીએ કે વનસ્પતિ એ અનાજ, ધાન્યો, શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ એ અનાજ, ધાન્યો, શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત છે. પ્રાણીઓ આપણને દૂધ, માંસની પેદાશ અને ઈંડા આપે છે. પ્રાણીઓ શું આપે? દૂધ, માંસની પેદાશ અને ઈંડા આપે છે. જ્યારે ગાય, બકરી અને ભેંસ એ કેટલાક સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણને દૂધ આપે છે. દૂધ તથા દૂધના ઉત્પાદનો જેવા કે માખણ, મલાઈ, ચીઝ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે. એટલે કે દૂધમાંથી કઈ કઈ વસ્તુ બને મિત્રો, યાદ રાખવાનું છે તમારે? માખણ, મલાઈ, ચીઝ અને દહીં. શું તમે દૂધ આપતા બીજા કેટલાક પ્રાણીઓના નામ આપી શકો? તો બીજા એવા કેટલાક પણ પ્રાણીઓ છે જેમાં ઊંટનું દૂધ વધારે વખણાય છે. બીજા પ્રાણીઓ તમે જાતે વિચારી શકો છો. ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી જ પેદાશો. વનસ્પતિ આપણા ખોરાકનો એક સ્ત્રોત છે. વનસ્પતિના કયા ભાગ આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ? આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ. કેવા? પાંદડાવાળા શાકભાજી. કેટલીક વનસ્પતિના ફળ ખાઈએ છીએ. ક્યારેક મૂળ તો ક્યારેક પ્રકાંડ અને ફૂલ પણ આપણે ખાઈએ છીએ.
શું તમે ભાતના ઓસામણમાં ડૂબાડેલા કોળાના ફૂળને તળીને ખાધા છે? ખાઈ જોજો. કેટલીક વનસ્પતિના